जय हिंद दोस्तों। परिक्षेत्र वन अधिकारी रेंज फॉरेस्ट ऑफिसर माटे एनवायरमेंट ने सीरीज ने आपणे स्टार्ट करीए छीए, जे अंतर्गत पर्यावरण नु लास्ट 6 मंथ नु करंट अफेयर अने घणा बधा स्टेटिक अने डायनेमिक पॉइंट्स ने कवर करीशुं। हालना ट्रेंड प्रमाणे एग्जाम मां मोस्ट ऑफ द प्रश्नो जे छे जीपीएससी डीवायएसओ एसटीआई आरएफओ अकाउंट ऑफिसर दरेक एग्जाम नी अंदर स्टेटमेंट એટલે કે વિધાન સ્વરૂપે પ્રશ્નો આપવામાં આવે છે। 2-3 સ્ટેટમેન્ટ આપવામાં આવે છે જેને આપણે ચેક કરવાની રહેતી હોય છે, તો તે જ ટ્રેન્ડને આપણે ફોલો કરીશું અને એ જ હિસાબથી જે છે આ સિરીઝને આગળ લઈ જઈશું। આપણી સમક્ષ એક સ્ટેટમેન્ટ આપવામાં આવે છે, માનસ નેશનલ પાર્ક જે છે બ્રહ્મપુત્ર નદીના કિનારે આવેલ છે, વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ, શું આ વિધાન સત્ય છે કે આ વિધાન સત્ય નથી। તો તમે તમારો આન્સર અઝ્યુમ કરી લીધો હશે। માનસ નેશનલ પાર્ક રિસેન્ટલી ન્યૂઝમાં હતું। માનસ નેશનલ પાર્ક જે છે તે આવેલું છે આસામ ખાતે। હવે આપણને એવું થાય કે ઓકે, આસામ જે છે એના એક્ઝેક્ટ સેન્ટરમાંથી બ્રહ્મપુત્ર નદી પાસ આઉટ થાય છે, તો બની શકે કે માનસ નેશનલ પાર્ક બ્રહ્મપુત્ર નદી કિનારે આવેલ છે। આ રીતની એક અઝમ્પશન આપણે કરી શકીએ, પરંતુ જ્યારે વાત કરીએ રાઈટ આન્સરની તો આ સ્ટેટમેન્ટ ઇઝ ઇનકરેક્ટ, આ સ્ટેટમેન્ટ યોગ્ય નથી। કારણ કે માનસ નેશનલ પાર્ક જે છે તે માનસ નદીના કિનારે આવેલું છે। હવે જો અલગ અલગ નેશનલ પાર્ક જે છે અલગ અલગ સમય ન્યૂઝમાં આવે છે, તો અમુક જે છે ન્યૂઝ આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોતી નથી। માની લો કે કોઈ નેશનલ પાર્કમાં કંઈક હન્ટિંગ થઈ ગયું, શિકાર થઈ ગયો, ક્યાંક કંઈક આગ લાગી ગઈ, આપણા માટે મહત્વનું છે એ નેશનલ પાર્કને લગતી અથવા એ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી કે જે કંઈ પણ જગ્યા છે તેને લગતી માહિતી। તો માનસ નેશનલ પાર્કને તમે ગૂગલ પર સર્ચ કરશો અને ત્યાં નીચે ન્યૂઝ સેક્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને દરેક વીકમાં માનસ નેશનલ પાર્ક અલગ અલગ રીતે ન્યૂઝમાં આવેલું જોવા મળશે। તો વીકલી અને મંથલી અલગ અલગ કારણોસર તે ન્યૂઝમાં આવે છે, પરંતુ આપણો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી એક જ મોટિવ છે કે તેને લગતા પરીક્ષા લક્ષી ફેક્ટ્સ। તો માનસ નેશનલ પાર્ક વિશે આપણને કઈ કઈ માહિતી ખ્યાલ હોવી જોઈએ? સૌથી પહેલા માનસ નેશનલ પાર્ક એક યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, સાથે સાથે એક ટાઈગર રિઝર્વ છે, એક એલિફન્ટ રિઝર્વ છે અને એક બાયોસ્ફિયર રિઝર્વ પણ છે। આના પરથી એક ક્વેશ્ચન પણ ફ્રેમ થઈ શકે છે કે નીચેનામાંથી કયું એક સ્ટેટસ માનસ નેશનલ પાર્ક જોડે નથી, તો બધા સ્ટેટસ જે છે આપણે ધ્યાનમાં હોવા જોઈએ। વન બાય વન દરેક સ્ટેટસ વિશે પણ માહિતી લઈશું। તો હિમાલયનની ફૂટહિલ્સ જે છે આસામ ખાતે આવેલી છે, ત્યાં જ માનસ નદીના કિનારે માનસ નેશનલ પાર્ક આવેલું છે। આ એટલું મોટું વિસ્તરેલું છે કે બે દેશ જે છે બે દેશ વચ્ચે આ નેશનલ પાર્કનો વિસ્તાર જોવા મળે છે। આનો એક કોન્ટિગ્યુઅસ પાર્ટ જે છે તે ભૂતાનમાં આવેલો છે અને ભૂતાનમાં આ પાર્ટને રોયલ માનસ નેશનલ પાર્ક કહેવામાં આવે છે, એટલે એ પણ માનસ નેશનલ પાર્કનો એક એક્સટેન્શન જ છે, પરંતુ એ પાર્ટ જે છે ભૂતાનનો છે। ઇન્ડિયાના પાર્ટને માનસ નેશનલ પાર્ક કહેવામાં આવે છે, જ્યારે ભૂતાનના પાર્ટને રોયલ માનસ નેશનલ પાર્ક કહેવામાં આવે છે। પછી અહીંયા અલગ અલગ એનિમલ્સ જોવા મળે છે, ફ્લોરાસ અને ફોનાસ, જેને આપણે યાદ રાખવાના નથી, પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ધ્યાનમાં હોવા જોઈએ। એટલે અહીંયા અમે દરેક વસ્તુ જે છે એઝ અ નોટ કમ્પાઇલ કરી દીધું છે, જેને તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરીને પાછળથી રિવાઇઝ કરી શકો છો। તો માનસ નદી જે છે નેશનલ પાર્કની વેસ્ટમાંથી વહે છે અને તે એક મેજર ટ્રિબ્યુટરી એક બહુ મોટી સહાયક નદી છે બ્રહ્મપુત્ર નદીની, અને તે એક દેવી જે છે મનસા દેવી તેમના નામ પરથી જ આ નદીનું નામ માનસ પડ્યું છે। વાત કરી માનસ નેશનલ પાર્કની, આપણને બેઝિક ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, નેશનલ પાર્ક, બાયોસ્ફિયર રિઝર્વ વિશે। આગળ વધીને પહેલા અમુક ફેક્ચ્યુઅલ ડેટા તરફ માહિતી લઈએ। આ ડેટા જે છે તમે નોટ ડાઉન કરી શકો છો સાથે સાથે તમારી નોટ્સમાં, કારણ કે એડિશનલ ઇન્ફોર્મેશન જે છે સ્લાઇડમાં મેં ઇન્વોલ્વ નથી કરી। જેમ કે ભારતમાં કુલ વર્લ્ડ હેરિટેજ સાઇટ હાલમાં કેટલી છે, દેટ ઇઝ 38 વર્લ્ડ હેરિટેજ સાઇટ પ્રેઝન્ટલી ઇન્ડિયામાં છે। પછી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની વાત કરીએ તો 566 એટલે કે 566 વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે। વાત કરીએ નેશનલ પાર્કની તો 104 નેશનલ પાર્ક ભારતમાં હાલમાં છે। બાયોસ્ફિયર રિઝર્વની વાત કરીએ તો 18 બાયોસ્ફિયર રિઝર્વ છે। આની સાથે સાથે જ ટાઈગર રિઝર્વની વાત કરીએ તો 51 ટાઈગર રિઝર્વ છે, અને લાસ્ટમાં એલિફન્ટ રિઝર્વ, તો ભારતમાં 30 એલિફન્ટ રિઝર્વ આવેલા છે। તો પ્રેઝન્ટલી હાલનો ડેટા મેં તમને કીધો છે, તો આ ડેટા ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ તેની અંદરથી દરેક વસ્તુ જે છે આપણે લિસ્ટ આઉટ કરવાની જરૂર નથી, માત્ર ઇમ્પોર્ટન્ટ અને કરંટ અફેરમાં હોય તેને જ આપણે લિસ્ટ આઉટ કરીશું। હવે જો સૌથી પહેલા બાયોસ્ફિયર જે છે એક બહુ મોટી બ્રોડ ટર્મ છે, આ બાયોસ્ફિયર સંપૂર્ણ વિસ્તારને બાયોસ્ફિયર કહેવામાં આવે છે, જેની અંતર્ગત નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીનો સમાવેશ થઈ જાય છે।
તો આપણને ખાલી આ રીતે ઇમેજ ધ્યાનમાં હોય તો આપણે કહી શકીએ છીએ કોની અંતર્ગત કોનો સમાવેશ થાય છે અને કોણ કઈ રીતે એકબીજાથી અલગ બને છે. પછી અલગ અલગ ટર્મિનોલોજી અહીંયા જોઈ શકો છો. કોર ઝોન, બફર ઝોન, ટ્રાન્ઝિશન ઝોન. તો કોર ઝોન જે છે, કોર ઝોન જ્યાં ડિક્લેર કરી દેવામાં આવે છે ત્યાં કોઈ પણ રીતની માનવીય પ્રવૃત્તિ થતી હોતી નથી. જ્યારે બફર ઝોન જે છે તે ટુરિઝમ અથવા પ્રાણીઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે. કેવી રીતે? જેમ કે ગીરના જંગલોની અંદર જ્યાં જ્યાં બફર ઝોન છે ત્યાં જઈને જ આ ટુરિઝમ એટલે કે ટુરિસ્ટ સ્પોટ વિકસાવવામાં આવ્યા છે અને ત્યાં જે છે આ રીતે સફારી કાર લઈને વિઝિટ માટે ટુરિસ્ટ આવતા હોય છે. તો આ બફર ઝોન સુધી જ ટુરિઝમ પ્રમોટ કરવામાં આવે છે. કોર ઝોનમાં કોઈ પણ એક્ટિવિટી અલાઉડ નથી. અને લાસ્ટમાં છે ટ્રાન્ઝિશન ઝોન. ટ્રાન્ઝિશન ઝોન એટલે કે એવી જગ્યા કે જ્યાં માનવ વસવાટ જોવા મળે છે, અહીંયા ખેતી પણ થઈ શકે છે. તો અલગ અલગ ટર્મિનોલોજી જે છે આપણે ત્યાંને હોવી જોઈએ. અહીંયા નેશનલ પાર્ક, સેન્ચ્યુરી અને બાયોસ્ફિયર રિઝર્વના ડિફરન્સનું એક ટેબલ પણ આપવામાં આવ્યું છે, જેને તમે તમારી અનુકૂળતા મુજબ નોટ ડાઉન કરી શકો છો. આગળ વધી હિમાલયન શિરો તરફ. માનસ નેશનલ પાર્કની જ વાત કરતા હતા, તેની અંદર જ એક્સટેન્શનમાં આગળ વધી જઈએ છીએ. હવે જો અહીંયા તમને લાગશે ગોટ એટલે કે બકરી જેવું દેખાતો આ પ્રાણી જે છે તેનું નામ યાદ રાખવાનું છે, હિમાલયન શિરો. તો હિમાલયન શિરો રિસેન્ટલી જે છે જોવા મળ્યું છે માનસ ટાઈગર રિઝર્વ આસામ ખાતે. માનસ ટાઈગર રિઝર્વ કહી દો, એલિફન્ટ રિઝર્વ કહી દો, બાયોસ્ફિયર કહી દો, નેશનલ પાર્ક કહી દો, બધું એક જ છે. તો વાત કરીએ માનસની, જ્યાં હિમાલયન શિરો જોવા મળ્યું હતું, તો આ યાદ રાખવાનું છે કે હિમાલયન શિરો કઈ કઈ જગ્યાએ જોવા મળે છે. તો આ એક સબ સ્પીસીસ છે શિરોની. શિરો જે છે એની જ એક પ્રજાતિ છે હિમાલયન શિરો, રાઈટ. તે જનરલી અલગ અલગ ક્રોસ બ્રીડિંગથી બનેલું છે અને વિશ્વમાં તેની ઘણી બધી પ્રજાતિઓ જોવા મળે છે. આ ઉપરાંત ઓલ ઓફ ધેમ આર ફાઉન્ડ ઇન એશિયા, એટલે કે તેની બધી જ પ્રજાતિ જે છે તે એશિયા ખંડમાં જોવા મળે છે. પરંતુ જે હિમાલયન શિરો છે તે માત્ર ને માત્ર હિમાલયન ક્ષેત્રમાં જ જોવા મળે છે. તો આપણે નામ પરથી પણ અંદાજો લગાવી શકીએ કે હિમાલયન શિરો જે છે માત્ર ને માત્ર હિમાલયન ક્ષેત્રમાં જોવા મળે છે. જનરલી તે ઊંચાઈવાળી જગ્યા પર જોવા મળે છે, 2000 મીટરથી 4000 મીટરની ઊંચાઈએ. અને આ એક હર્બીવોરસ એનિમલ છે. હર્બીવોરસ એનિમલનો અર્થ થાય છે શાકાહારી પ્રાણી. પછી એની અલગ અલગ સ્ટેટસ આપવામાં આવે છે, જેની અંદરથી આપણે માત્ર યાદ રાખીશું વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 માટે શેડ્યુલ 1માં પ્રોટેક્ટેડ રાખવામાં આવ્યું છે. તો હિમાલયન શિરો રિસેન્ટલી સીન ઇન ન્યૂઝ, જેની આપણે ડિસ્કશન કરી, સાથે સાથે માનસ નેશનલ પાર્ક, ટાઈગર રિઝર્વની પણ વાત કરી લીધી. આગળ વધીએ સેકન્ડ સ્ટેટમેન્ટ તરફ, વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે. તો સીધી રીતે સ્ટેટમેન્ટની પણ ક્વેશ્ચન છે કે વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ક્યારે ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ડાયરેક્ટ એક સ્ટેટિક ક્વેશ્ચન કહી શકાય છે. તો રિસેન્ટલી વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે ગયો છે, અહીંયા બહુ નાની એવી ફેક્ચ્યુઅલ ચેન્જ કરવામાં આવ્યું છે. તો રાઈટ આન્સર આનો બની જશે, આ સ્ટેટમેન્ટ જે છે એ ઇનકરેક્ટ છે. રાઈટ આન્સર આવશે 3rd of March. યાદ રાખવાનું છે તેનું થીમ. આ વર્ષે તેનું થીમ હતું ફોરેસ્ટ એન્ડ લિવલીહુડ, સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ્સ. તો સાઇટ્સ દ્વારા આ 3rd March કન્વેન્શન અડોપ્ટ કરવામાં આવ્યું હતું 1973. ત્યારથી જ વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે 3rd March રોજ ઓબ્ઝર્વ કરવામાં છે, 3rd March. અને ફોરેસ્ટ એન્ડ લિવલીહુડ તેની થીમ છે, રાઈટ. તો અહીંયા જે સેમિકોલન છે એની પહેલાનો જે વર્ડ્સ આપવામાં છે ફોરેસ્ટ એન્ડ લિવલીહુડ, તે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. પાછળનો પાર્ટ જે છે એને જનરલી સ્લોગન અને ટેગલાઇન કહેવામાં આવતી હોય છે. વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે 3rd March, ફોરેસ્ટ એન્ડ લિવલીહુડ. સાઇટ્સની વાત કરીએ તો સાઇટ્સને વોશિંગ્ટન કન્વેન્શન પણ કહેવામાં આવે છે. સાઇટ્સની ડિસ્કશન કરીએ ફેક્ચ્યુઅલ, એની પહેલાં એના બેકગ્રાઉન્ડની વાત કરી દઈએ. તો વિશ્વમાં અમુક જગ્યાએ, અમુક દેશોમાં અમુક ફ્લોરાસ અને ફોના જે છે લિમિટેડ માત્રામાં છે. એક્ઝામ્પલ તરીકે માની લો કે ભારતમાં ચંદનનું લાકડું મળે છે, તો અન્ય કોઈ દેશમાં ચંદનનો ઉપયોગ જે છે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે થાય છે, મેડિસિનમાં, અમુક ડેકોરેશનમાં થાય છે. તો અલગ અલગ એના યુઝિસ છે. તો ભારતમાં જ્યારે ચંદનની માત્રા ઓછી હોય તો સાઇટ્સ શું કરશે? તો સાઇટ્સ એની એપેન્ડિક્સ 1, 2, 3 પ્રમાણે અલગ અલગ કેટેગરીમાં ચંદનને ક્લાસિફાઈ કરશે અને તેનો આંતરરાષ્ટ્રીય વેપાર બંધ કરાવી શકે છે અથવા નિયંત્રણ કરી શકે છે. તો આ જ રીતે સાઇટ્સ કાર્ય કરે છે. માત્ર વનસ્પતિ નહીં પરંતુ પ્રાણીઓ માટે પણ સાઇટ્સ કાર્ય કરે છે આંતરરાષ્ટ્રીય ટ્રેડને નિયંત્રણ કરવાનો. તો આ રીતે ઘણી બધી સ્પીસીસ, ઓલમોસ્ટ 100 થી 200 કરતાં વધારે સ્પીસીસ જે છે સાઇટ્સની એપેન્ડિક્સ 1, 2, 3 જોવા મળે છે. તો વન બાય વન જેટલી પણ ન્યૂઝમાં આવે છે એને આપણે ડિસ્કસ કરીશું. આ એક લીગલી બાઇન્ડિંગ ટ્રીટી છે, એટલે કે કોઈ પણ દેશ જ્યારે સાઇટ્સમાં જોડાય છે તો તેના દ્વારા કોઈ પણ વસ્તુને એપેન્ડાઇસિસમાં એડ કરી દેવામાં આવે તો તેને
જે છે પાડવા માટે કોઈ પણ દેશ બંધન કરતા બની જાય છે, એટલે કે એ વસ્તુ અડોપ્ટ કરવી ફરજિયાત છે. હાલમાં 183 પાર્ટીઝ છે. પાર્ટીઝ એટલે લખવામાં આવ્યું છે કારણ કે આની અંદર અલગ અલગ દેશો, કંપનીઓ અને એનજીઓ પણ જોડાયેલા છે, રાઈટ. તેની સ્થાપના જે છે 1975માં તે ફર્સ્ટ ટાઈમ ફોર્સમાં આવ્યું હતું, એટલે કે તે અમલમાં આવ્યું હતું. અને 1973 જે છે ફર્સ્ટ ટાઈમ આઈડિયા જે છે કોઇન કરવામાં આવ્યો હતો સાઇટ્સનો. તો આપણે યાદ રાખવાનું છે સાઇટ્સ જે છે ઇન્ટરનેશનલ ટ્રેડ માટે કાર્ય કરતું એક અગત્યની સંસ્થા છે, જેને વોશિંગ્ટન કન્વેન્શન કહેવામાં આવે છે કારણ કે આખી ઘટના 1973 વોશિંગ્ટન ખાતે શરૂ થઈ હતી. ફૂલ ફોર્મ યાદ રાખવાની જરૂર નથી, એપેન્ડાઇસિસ 1, 2 અને 3ની આપણે માહિતી ટૂંક સમયમાં લઈશું. તો અલગ અલગ એનિમલને અલગ અલગ એપેન્ડાઇસિસમાં રાખવામાં આવે છે. કોઈ જગ્યાએ કોઈ વસ્તુ લુપ્ત થતી જણાય તો તેના ટ્રેડનું વિનિમય અથવા નિયંત્રણ કરી લેવામાં આવે છે. લેક્ચર 1 ને કન્ક્લુડ કરીએ. લેક્ચરની PDF જે છે તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો.